વહીવટી તંત્ર દ્વારા ગણેશોત્સવની તૈયારીઓ યોગ્ય રીતે થાય તે માટે સમીક્ષા કરવાનું શરૂ થઈ ગયું છે। નવનિયુક્ત મેયર અને તેમની ટીમ આજે કૃત્રિમ તળાવ માટેની વ્યવસ્થા કેવી રીતે ઊભી કરાઈ છે એ સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી। શહેરની અંદર અલગ અલગ ઝોનમાં હજારોની સંખ્યામાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે ત્યારે આ પ્રતિમાઓ દરિયામાં વિસર્જિત કરાઈ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા। 20 જેટલા કૃત્રિમ તળાવો બનાવાયા જેમાં 5 ફૂટ સુધીનું મૂર્તિનું વિસર્જન કરાશે। મેયર દક્ષેશ મામાણીએ જણાવ્યું કે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી જાહેરમાં થશે ત્યારે ગણેશજીની સ્થાપના બાદ તેમનું વિસર્જન પણ યોગ્ય રીતે થાય એ માટેની તૈયારીઓ કરાઈ ગઈ છે। હવે ભગવાન ગણેશજીની સ્થાપના કરી જે વિધિવત પૂજા અર્ચના કરાય એવી જ રીતે કોઈને પણ લાગણી દુભાઈ નહીં એ માટે વિસર્જન કરવામાં આવશે, જે બાબતે દરેક ઝોનના અધિકારીઓ સાથે ચર્ચા થઈ ગઈ છે। સુરત મહાનગરપાલિકા તરફથી ગણેશ વિસર્જન માટે જે કૃત્રિમ તળાવ બનાવી રહ્યા છે તેની આજે અમે સેન્ટ્રલ ઝોનમાં વિઝિટ મારા પદાધિકારીઓ, સ્થાનિક કોર્પોરેટસીઓ અને સ્થાનિક ઝોનલ ઓફિસરની સાથે વિઝિટ કરી છે। 9 ઝોનમાં 20 કૃત્રિમ તળાવ બનાવવામાં આવશે। 5 ફૂટની અંદરની મૂર્તિઓનું અહીંયા વિસર્જન થશે। સુરતીઓની ધાર્મિક લાગણી ન દુભાય તેની માટે સુરત મહાનગરપાલિકા તમામ પ્રકારની તકેદારી રાખશે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।